હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નોવેલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં હું નિધિ ભોરે આપનું સ્વાગત કરું છું. સેમેસ્ટર 2 લેક્ચર નંબર 20. આમાં આપણે ધોરણ 2 નું વિષય ઇંગ્લિશ. આમાં આપણે યુનિટ નંબર 6 સાઉન્ડ ઓફ ધ એનિમલ્સ એન્ડ બર્ડ્સ એટલે કે જુદા જુદા પક્ષી અને પ્રાણીઓના અવાજ બરાબર છે. તો આપણે આ રિવિઝન ફરીથી સ્ટાર્ટ કરેલું છે. આપણો કોર્સ તો કમ્પ્લીટ થઈ ગયો છે. તો આમાં ગયા લેક્ચરમાં આપણે આ અવાજોને એના ઇંગ્લિશના અંગ્રેજી સ્પેલિંગ જોયા બરાબર. તે તમે બધાએ પાકા પણ કરી લીધા. તો આજે આપણે ફોન ટાઈમ જોવાનું છે. એમાં શું કીધું તો કે આ નીચે આપેલા પ્રાણી અને પક્ષીના નામને તેના અવાજ સાથે જોડી દેવાના. તમારી બુકમાં તમને અહીંયા ચિત્રો આપેલા છે બરાબર. એની નીચે લીટી છે, લાઈન છે, એમાં તમારે એ ચિત્રનું સ્પેલિંગ લખવાનું છે. એ ચિત્ર સેમ છે. પછી તમારે તેને તેના નામ સાથે અવાજ સાથે જોડી દેવાના છે. તો પેલું છે એન એલિફન્ટ. એલિફન્ટ એટલે શું થશે? હાથી. હાથીનો અવાજ કેવો હોય? ટ્રમ્પેટ્સ બરાબર. પછી છે હોર્સ એટલે ઘોડો. ઘોડો ગણ માને છે એને કહેવાય નહીં. તો હોર્સને નહીં સાથે જોડી દીધું. પછી છે કામ. કામ એટલે કે ગાય. ગાય કામરે છે બરાબર. તો કામરવું એને અંગ્રેજીમાં કહેવાય નહીં. તો કામને જોડી દીધું હોર્સ સાથે બરાબર. પછી છે અલાયન. લાયનને શું કહેવાય ગુજરાતીમાં? તો કે સિંહ. સિંહનો અવાજ કેવો છે? તો કે સિંહ ગર્જના કરે છે. તો લાયનને જોડી દેશું ડોગ સાથે. ડોગ એટલે ગર્જના કરે. પછી છે ડોગ. ડોગ એટલે કે કબૂતર. કબૂતરનો અવાજ કેવો છે? ઘુ ઘુ એમ બોલતું હોય ને કબૂતર. ઘુ ઘુ કરવું. તો ઘુ ઘુ કરવું એને ઇંગ્લિશમાં શું કહેવાશે? તો કે કૂસ. કુ કુ એટલે કે કબૂતર જેમ બોલે ને ઘુ ઘુ બરાબર. તો ડોગને જોઈ દીધું આપણે કુલ સાથે. પછી છે એકો. કો એટલે કે કુકડો. એ કેવો અવાજ કરે? કુકડે કુકડે કુક એમ બોલે ને એને કહેવાય ક્રો. તો કોકને જોડી દીધું આપણે ક્રો સાથે. પછી છે લાસ્ટ વન એગોટ. ગોટ એટલે બકરી બરાબર. બકરી કેવો અવાજ કરે? બકરી કેમ બોલે? તો કે બે બે. બકરી જે બે કરે છે બરાબર. તો એની ઇંગ્લિશમાં કહેવાશે બ્લિક્સ. બ્લિક્સ એટલે બે મે કરવું. તો ગોટને જોડી દીધું બ્લિક્સ સાથે. તો આ હતું આપણું ફન ટાઈમ બરાબર. તો આ તમારું રિવિઝન વર્ક છે. તમારી સાવચેતીમાં બુકમાં તમે કરી જ લીધું છે. તો પણ ફરીથી આનું રિવિઝન કરી લેવાનું છે. ઓકે.